નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 9 પોપટે ખાધી પાકી કેરી જેનો પ્રશ્ન નંબર 25નો અહીંયા અભ્યાસ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 25 વાંચો અને લખો. અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે જેને તમારે વાંચી અને સામે લખવાના છે, જેમાં પહેલું વાક્ય છે બાજરીનો રોટલો. તો અહીંયા સામે બાજરીનો રોટલો એવું તમારે લખવાનું છે. ત્યાર પછી બીજો છે કેરીનો ટોપલો, એને અહીંયા સામે કેરીનો ટોપલો એવી રીતે લખવાનું છે. હવે પછીનું છે લાકડાનો ધોકો, તો અહીંયા સામે લખો. ત્યાર પછીનું વાક્ય લોખંડની ચાવી, એને અહીંયા સામે લખો. ત્યાર પછીનું વાક્ય કાપડની થેલી, તો એને અહીંયા સામે લખવાનું છે. હવે આપણે આગળના વાક્યો જોઈશું. તો ત્યાર પછીનું વાક્ય લાકડાનો ખાટલો, એને અહીંયા સામે લખો. ત્યાર પછીનું વાક્ય દૂધની તપેલી, જેને અહીંયા સામે લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય આશો પાલવનું તોરણ, જેને સામેની લાઇનમાં લખો. ત્યાર પછી ફૂલની માળા, એ અહીંયા સામે લખો. ત્યાર પછીનું વાક્ય છે નૈનાનું ઘર, એને અહીંયા સામે લખો. સુરણનું શાક, એને અહીંયા સામે. ત્યાર પછીનું વાક્ય છે પૂજાની થાળી, જેને અહીંયા સામે લખવાનું છે. હવે પછીના વાક્યો છે કૌશિકનું દફતર, જેને અહીંયા સામે લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે ગુલાબનું ફૂલ, જે અહીંયા સામે લખવાનું છે. ત્યાર પછી કાગળની હોળી, એને અહીંયા સામે લખો. સુથારની કરવત, જે અહીંયા સામે લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે લુહારની હથોડી, જેને અહીંયા સામે લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે ગાયોની ગૌશાળા, જે અહીંયા સામે લખવાનું છે. હવે પછીનું વાક્ય છે કીડીનું દર, જેને આપણે અહીંયા સામેની લાઇનમાં લખવાનું છે. ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે પાણીનો ફુવારો, જેને અહીંયા સામેની લાઇનમાં લખવાનું છે. હવે પછી આગળના પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 26 ચિત્રો જુઓ અને લખો, જેમાં કેટલાક પક્ષીઓના ચિત્રો આપેલા છે. અહીંયા પક્ષી એવું લખેલું છે. હવે એની બાજુમાં ખાનામાં આપેલું છે રંગ, તો એ પક્ષીનો રંગ કેવો છે એ આપણે ખાનામાં લખવાનું છે. ત્યાર પછીનું અવાજ, તો એ પક્ષીનો અવાજ કેવો છે એ એના ખાનામાં લખવાનું છે. હવે આપણે જોઈએ તો એક નમૂના પ્રમાણે લખેલું ચિત્ર છે, તો કોયલ, તો કોયલનો અવાજ, કોયલનો રંગ કેવો છે, તો કે કાળો. અને કોયલનો અવાજ કેવો છે, તો કુહુ કુહુ એવો એનો અવાજ છે. હવે પછી બીજું ચિત્ર જોઈશું. તો બીજું ચિત્ર છે એ કુકડાનું છે. હવે કુકડાનો રંગ કેવો છે, તો કે રંગબેરંગી એનો રંગ છે. અને એનો અવાજ કેવો છે, તો કુકડે કુક
કૂકડો બોલે છે એટલે એનો અવાજ છે એ એના ખાનામાં લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે મોર. તો મોરનું રંગ કેવો છે? તો રંગબેરંગી છે. અને એનો અવાજ કેવો છે? તો મોર કેમ બોલે છે? ટેહુંક ટેહુંક એનો અવાજ છે. ત્યાર પછીનું ચિત્ર જોઈશું તો કાગડાનું ચિત્ર છે. હવે કાગડાનો રંગ કેવો છે? તો કે કાળો છે. અને એનો અવાજ કેવો છે? તો કા 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 એવો એનો અવાજ છે. હવે પછીનું ચિત્ર આપણે જોઈશું તો ચકલીનું ચિત્ર છે. અને ચકલીનો રંગ કેવો છે? તો કે બદામી રંગનો હોય છે. અને એનો અવાજ કેવો છે? તો ચી 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 એવો એનો અવાજ હોય છે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો કાબરનું ચિત્ર છે. અને કાબર કેવા રંગની હોય છે? તો કે કથાઈ રંગની હોય છે. અને એનો અવાજ કેવો છે? તો કે કાબર કલબલ કલબલ એમ બોલે છે. હવે પછીનું ચિત્ર છે કબૂતરનું છે. હવે એનો રંગ કેવો છે? તો કે રાખોડી છે. હવે તમે ઘણાય એવા રંગ બીજા અલગ રંગના કબૂતરો જોયા હશે, પણ વધારે પડતો કબૂતરનો રંગ રાખોડી હોય છે. અને એનો અવાજ ગુ 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 એવો હોય છે. ત્યાર પછીનું આપણે પ્રશ્ન નંબર 27 જોઈશું. તો પ્રશ્ન નંબર 27માં ઉખાણા ગાઓ અને પક્ષીને ઓળખી તેનું નામ લખો. એમાં પહેલું ઉખાણું છે અને ઉખાણામાં પક્ષીઓના નામનો ઉલ્લેખ નથી, પણ એના અવાજનો ઉલ્લેખ છે. એના પરથી આપણે એ કયું પક્ષી છે એને ઓળખી અને એનો જવાબ સામેના ખાનામાં લખવાનો છે. તો પહેલું ઉખાણું છે કુકડે કુક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? તો એનો જવાબ કુકડો છે એ અહીંયા સામેના ખાનામાં લખવાનો છે. હવે પછીનું બીજું ઉખાણું છે કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું? તો કાકા કાકા એવો અવાજ કાગડાનો છે, એટલે આપણે અહીંયા એના જવાબમાં કાગડો એવું લખીશું. ત્યાર પછીનું ત્રીજું ઉખાણું છે કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો કુહુ કુહુ એવો અવાજ કોયલનો છે, એટલે અહીંયા સામેના ખાનામાં એનો જવાબ કોયલ એવો આપણે લખીશું. હવે પછીનું ચોથું ઉખાણું છે ઘુગુ ઘુગુ કરું છું, પંખીઓમાં બોલું છું, બોલો ભાઈ હું કોણ છું? તો ઘુગુ ઘુગુ એવો અવાજ કબૂતરનો હોય છે, એટલે સામેના ખાનામાં એનો જવાબ કબૂતર એવો આપણે લખીશું. ત્યાર પછીનું ઉખાણું છે પાંચમું મીઠું મીઠું બોલું છું, કેરી મરચાં ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો મીઠું મીઠું પોપટ બોલે છે, કેરી અને મરચાં આવો પોપટ ખાય છે, એટલે આપણે અહીંયા સામે એના જવાબમાં પોપટ એવું લખીશું. ત્યાર પછીનું ઉખાણું છઠ્ઠું ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું? તો ચી 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 એવો અવાજ ચકલીનો છે. અને જુવાર બાજરી ઘઉં ચોખા
આવા દાણા છે એ ચકલી ચણે છે, એટલે અહીંયા એના જવાબમાં ચકલી એવું આપણે લખીશું. હવે અહીંયા તમારું પાઠ નંબર 9 પૂર્ણ થાય છે. હવે પછીના આગળના પાઠની ચર્ચા આગલા તાસમાં કરીશું. થેન્ક યુ.